नमस्कार न्यूज 18 गुजराती में आपनुं स्वागत छे। हूँ छु आपनी साथे संध्या। शिक्षण मंत्री ना निवेदन पर मनीष सिसोदिया नुं ट्वीट छे, लोकोए गुजरात छोड़ीने जवानी जरूर नथी, गुजरात में आपनी सरकार बनशे, गुजरात में पण दिल्ही जेवो उत्तम शिक्षण हशे। दिल्हीना शिक्षण मंत्री छे मनीष सिसोदिया, जेओए कह्युं छे के गुजरात में आम आदमी पार्टी नी सरकार बनशे, माटे गुजरात छोड़ीने जवानुं नथी कोईए, लोकोए गुजरात छोड़ीने जवानी कोई जरूर नथी, गुजरात में आपनी सरकार बनशे। तो शिक्षण मुद्दे भाजप अने आम आदमी पार्टी सामसामे आवी गया छे। जीतू वाघाणी ना निवेदन ने लईने आ वार करवामां आव्यो छे आम आदमी पार्टी द्वारा। तो आवो हवे जोईए के गईकाले जीतू वाघाणीए शुं कह्युं हतुं। પાકિસ્તાનના વખાણ કરવા હોય, અહીંયા રહી રહીને આપણે ખોદણી કરી હોય દેશ ને અમેરિકા સારું લાગતું હોય તો નહીં આ જવું જોઈએ, બોલાય નહીં હોય જાય ભાઈ। કેટલાક લોકો આવા નીકળી ગયા, રહેવું ગુજરાતમાં, મોટા ગુજરાતમાં થયા, છોકરા અહીંયા ભણ્યા, ધંધો અહીંયા કર્યો, હવે બીજું સારું લાગે। મારી તો વિનંતી છે પત્રકારોની હાજરીમાં, જેને બીજું સારું લાગતું હોય ને એ છોકરાના સર્ટિફિકેટ લઈ અને જે આ દેશ ને જે રાજ્ય સારું લાગતું હોય ને ભણાવવા માંડવા જોઈએ નહીં, ત્યાં ઘર કુટુંબ ફેરવી નાખવું જોઈએ નહીં, આ તો બધું પતી ગયું છે, આ તો માંગીને ભૂખો થઈ ગયું છે, રહેવાય જ નહીં ભાઈ। જે પ્રકારના વિરોધી માનસિકતાઓ છે એમને કહું છું કે જો અહીં ભાંગી ગયું હોય ને તો એક ક્ષણ માટે હા અહીંયા બધાને આવકારે કોઈ કાઢી મૂકવાનો તો બધા મૂંડો ન લાગે, ભૈયા જવાનું કીધું છે તું ભાઈ કુંવરજી બાવળિયાની ધમકીની। કોળી નેતા કુંવરજી બાવળિયાનો ઓડિયો વાયરલ, તાલુકા પંચાયતના સદસ્યને ધમકી આપ્યાનો આક્ષેપ। ગટર લાઇનના નબળા કામ અંગે વાત કરતા કુંવરજી લાલ ઘૂમ થઈ ગયા। કુંવરજીએ પંચાયત સદસ્યને ધમકી આપી છે, પૈસા માંગી આરટીઆઈ કરશો તો ખાવાનો વારો આવશે। જાહેરમાં ચર્ચા કરવા કુંવરજી બાવળિયાનો પડકાર છે। વિંછિયા તાલુકા પંચાયત સભ્ય નીતા સરવૈયાના પતિ સાથે સંવાદ કર્યો હતો। એ દરબાર કોણ છે એને કહેજો, એને કહેજો આ વિસ્તારની અંદર બધા ખેલ નાખવાનું બંધ કરે હોય ને, કઈ જે ધારાસભ્ય કુંવરજીભાઈ છે, ભગવાન ભગવાન તમે આવડી ખોટી ખોટી વાતો ત્યાં કરો કે આ પાઇપલાઇન નથી લખી, પેલી નથી લખી, કુંડી તમારા લોકો એ જ કરી છે, હમણાં તો ખરા પણ સાહેબ આપણે દરબારો એ કઈ નથી કીધું, આરટીઆઈ તો ખાવાનો વારો આવે, પૈસા તમે માગો પછી આરટીઆઈ કરો, રેકોર્ડિંગ અમારી પાસે આવી ગયું, વાંધો નહીં તો રેકોર્ડિંગ એટલે આપણે કાલે પરમ દિવસે ત્યાં રાખીએ છીએ, તમે જેને જે કામ કર્યું છે તમારા ગામના જ કર્યું છે, બરાબર અમારા ગામના જ કર્યું, પૂર્વ સાંસદની સુરેન્દ્રનગરમાં બેઠકથી અનેક તર્ક વિતર્ક થયા છે। કોળી સમાજની ટકાવારી પ્રમાણે પ્રતિનિધિત્વ મળવું જોઈએ, આવતા સમયમાં સૌરાષ્ટ્ર માટે સમાજની બેઠક મળશે, વેલનાથ સેના હેઠળ કોળી સમાજનું સંગઠન કરીશ, વેલનાથ સેના સંગઠન હેઠળ સભ્યો બનાવાશે, સૌરાષ્ટ્રની તમામ 22 બેઠકો પર 10,000 સભ્યો બનાવીશ તેવું કહ્યું છે। એની રીતે સંગઠન કરતા હોય કે ડોક્ટર મુંજપરા એની રીતે સંગઠન કરતા હોય, પરસોત્તમ બાવળિયા એની રીતે સંગઠન કરતા હોય, પરસોત્તમભાઈ સોલંકી એની રીતે સંગઠન કરતા હોય, આમાં સંગઠન કરવામાં કંઈ કોઈએ ઠેકો તો લીધો નથી। વેલનાથ સેનાની બેનર લઈને હું નીકળો છું અને એના નામે હું સંગઠન કરવાનો છું અને મારે કોને બોલાવવા ને કોને ન બોલાવવા એ મેં અગાઉ કહી દીધું છે। સૌરાષ્ટ્રની અંદર જે 22 વિધાનસભાની સીટ છે એ એક વિધાનસભાની સીટમાં
મારે વેલના સેનાના ઉસમોસા 10,000 સભ્ય હું બનાવીશ. કોંગ્રેસ એમએલએ અશ્વિન કોટવાલ અંગે કોંગ્રેસનો મોટો દાવો, અશ્વિન કોટવાલ કોંગ્રેસ પાર્ટીમાં જ રહેશે અને જીતશે. ગુજરાત કોંગ્રેસના સહપ્રભારી વિરેન્દ્રસિંહ રાઠોડનો દાવો છે. અશ્વિન કોટવાલ સાથે મુલાકાત કરી છે, નારાજ કાર્યકરો પ્રદેશના નેતાઓ સાથે વાત કરે. કોંગ્રેસ હાઈકમાન્ડે કોટવાલને મનાવી લીધાની અટકળો પણ ચાલી રહી છે. અરવલ્લીની ખેડબ્રહ્મા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય છે અશ્વિન કોટવાલ. हमारे सम्मानित विधायक हैं, कल भी मेरी उनसे बात हुई और वो मजबूती से कांग्रेस पार्टी का परचम आने वाले समय में भी लहराएंगे. 2022 વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે મજબૂતથી રણનીતિ ઘડી કાઢી છે. ઉત્તર ગુજરાતમાં શામળાજીમાં કોંગ્રેસની તાલીમ શિબિર યોજાઈ અને તેમાં અનિલ જોશિયારાના પુત્ર કેવલ જોશિયારા ખાસ હાજર રહ્યા. તેમણે કાર્યકરોને સંબોધતા કહ્યું કે પિતાના અવસાન બાદ હું એકલો ન પડું તે માટે તમે સાથ સહકાર આપજો. કેવલ જોશિયારા ચૂંટણી માટે ટિકિટ માંગે તેવી અટકળો તેજ થઈ છે. જોકે શિબિરમાં કેવલ જોશિયારાને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું હતું. ના પડું એના માટે આપ સૌ મારા સાથે રહી અને મને હું ફાફો મદદ કરું એવી આશા રાખું છું. વધુ મને આવી રીતે બોલતા જો શીખું છું એટલે મારી કોઈ ભૂલ હોય તો મને માફ કરજો. જૂનાગઢના માળિયાહાટીના કોંગ્રેસમાં ભંગાણ, માળિયાહાટીના તાલુકા પંચાયતના વિપક્ષ નેતાનું રાજીનામું. વિપક્ષ નેતા પિયુષભાઈ સિંધવે કોંગ્રેસનો હાથ છોડ્યો છે. માંગરોળ કોંગ્રેસ એમએલએ સામે અવગણનાનો આક્ષેપ લાગ્યો છે. કારણ કોંગ્રેસ પક્ષમાં મારી થતી સતત અવગણના અને અહીંના સ્થાનિક લેવલના ધારાસભ્યશ્રીઓના ન મળતો સપોર્ટને કારણે થોડા સમય પહેલા મેં જનસંપર્ક યાત્રા કાઢી હતી ત્યારે પણ ધારાસભ્યશ્રીની નોંધ અને ધારાસભ્યને કહેવા છતાં પણ યાત્રામાં ક્યારેય કોઈ જોડાણ નહોતા અને સતત હું લોકોના કામ કરવા ઈચ્છતો છતાં પણ ધારાસભ્ય દ્વારા મને એક પણ સપોર્ટ મળ્યો નથી. 2022ની ચૂંટણીને લઈને કેન્દ્ર સરકારે પૂરજોશમાં પ્રચારની રણનીતિ ઘડી કાઢી છે. કેન્દ્ર સરકારની વિવિધ 20 યોજનાઓ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે સામાજિક ન્યાય પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારના મંત્રીઓ અને હોદ્દેદારોને પૂરજોશમાં પ્રચારની જવાબદારી સોંપાઈ છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અમદાવાદમાં ભાજપ યુવા મોરચાએ બાઇક રેલી યોજી 75 બાઇક સાથે જિલ્લાના તમામ વિધાનસભા વિસ્તારમાં 3 દિવસ કરવામાં આવશે આ યાત્રા અને જિલ્લાના સ્વતંત્ર સેનાની, શહીદો અને કોરોના વોરિયર્સના ઘરે જઈ તેમના આંગણાની માટી એકત્રિત કરવામાં આવશે અને તેમની શહીદીનું સન્માન કરવામાં આવશે. જિલ્લાની અંદર સ્વતંત્ર સેનાનીઓ, શહીદો અને કોરોના વોરિયર્સ જે ગામની અંદર જેઓએ આ દેશની સેવા કરતા કરતા શહીદી વોરી છે એમના આંગણાની માટી લઈ અને કુંભની અંદર એકત્ર કરી અને પ્રદેશ પ્રમુખ જ્યારે 9 તારીખે અમદાવાદ જિલ્લાની અંદર યાત્રા લઈને પહોંચવાના છે માંડલ મુકામે, આ સમગ્ર કળશ, માટીનો કળશ એ પ્રદેશ પ્રમુખને અર્પણ કરવાનો છે. 19 એપ્રિલે પીએમ મોદી ગુજરાતના જામનગર આવશે. ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન બિલ્ડિંગની આધારશિલા રાખશે. ઔષધિ પર આધારિત દવાઓનું રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન કેન્દ્ર સરકાર WHOના સહયોગથી સંચાલિત હશે. રિસર્ચ સેન્ટર વિશ્વનું એકમાત્ર ઔષધિ આધારિત દવા પરનું રિસર્ચ સેન્ટર હશે અને કાર્યક્રમમાં WHOના DG, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા હાજર રહેશે. આયુષ મંત્રી અને મંત્રાલયની સમગ્ર ટીમ પણ હાજર રહેશે. વિધાનસભાની ચૂંટણી પહેલા આપ બાદ હવે AIMIM પણ મેદાનમાં છે. કેજરીવાલ અને ભગવંત માન બાદ ઓબીસી આવશે ગુજરાત. ઓબીસી 14 એપ્રિલે અમદાવાદના કાર્યક્રમમાં હાજરી આપશે. તો ઓબીસી MIMના અધ્યક્ષ છે. ઓબીસી રોઝા ઇફ્તાર પાર્ટીમાં હાજરી આપવાના છે. ગુજરાત MIMના નેતાઓ સાથે બેઠક પણ કરશે. ઢોર નિયંત્રણ બિલને મોકૂફ રાખવા માટે સીએમએ ખાતરી આપી છે. સીએમ સાથે બેઠક બાદ પૂર્વ મંત્રી રણછોડભાઈ રબારીનું નિવેદન છે. માલધારી કે શહેરીજનોને તકલીફ ન પડે તે માટે વ્યવસ્થા કરાશે. વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી ચર્ચા પણ કરાય છે. હાલ બિલને મોકૂફ રાખવાની સીએમએ ખાતરી આપી છે અને રખડતા ઢોર નિયંત્રણ બિલની રજૂઆત અંગે બેઠક મળી હતી. સીએમ નિવાસ સ્થાને માલધારી સમાજના આગેવાનોની આ બેઠક હતી. માન્ય મુખ્યમંત્રીશ્રી અને શહેરી વિકાસ મંત્રીશ્રીએ આ બિલને મોકૂફ રાખવા માટેનો નિર્ણય કર્યો છે અને આવતા દિવસોની અંદર માલધારી સમાજના જેટલા પણ પરિવારો મહાનગરોમાં અને નગરોમાં રહેશે એ બધાને આઈડેન્ટિફાય કરીને
જે પ્રમાણે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટનું માર્ગદર્શન છે એ પ્રમાણે એમની વૈકલ્પિક વ્યવસ્થા થાય, સમાજમાં પણ ક્યાંક કોઈ તિરસ્કાર ઊભો ના થાય એ પ્રમાણેનો નિર્ણય કરવા માટેનો માન્ય મુખ્યમંત્રીશ્રીએ ખાતરી આપી. જી ભૂપેન્દ્રભાઈ, માલધારી આગેવાનોની બેઠક પૂર્ણ થઈ ચૂકી છે અને માલધારી આગેવાનોનું કહેવું છે કે તેમની જે માંગણી હતી તે સ્વીકારાઈ છે. સમગ્ર મુદ્દે વાત કરી રણછોડભાઈ સાથે. રણછોડભાઈ, ચર્ચાના મુદ્દા શું રહ્યા અને ફાઇનલ ડિસિઝન શું? હાલ પૂરતી બિલના સંદર્ભની અંદર સમાજ જીવનમાં જે રોષ હતો એના અનુસંધાનમાં સમાજના આગેવાનો માન્ય મુખ્યમંત્રીશ્રી અને શહેરી વિકાસ મંત્રીશ્રીને મળ્યા હતા. લંબાણપૂર્વક ચર્ચા કર્યા પછી હાલ પૂરતા આ બિલને મોકૂફ રાખવા માટેનો માન્ય મુખ્યમંત્રીશ્રી અમને વિશ્વાસ આપ્યો છે અને હાલ પૂરતો કોઈ નિર્ણય થશે નહીં. આપે શું રજૂઆત કરી હતી? અમે સ્પષ્ટ રજૂઆત કરી છે કે સમાજમાં જે રોજ છે, સમાજ માટે જે વૈકલ્પિક વ્યવસ્થાઓ વિચારવી જોઈએ, વિચારી અમારા બિલમાં છે નહીં. એટલે આવતા દિવસની અંદર સુખદ નિર્ણયો થાય એવા પ્રશ્નોનું નિરાકરણ લાવે અને પછી આ બિલનો અમલ થાય. છેલ્લો સવાલ, રણછોડભાઈ, આપે કોઈ સૂચનો આપ્યા હતા? ના, બીજા કોઈ સૂચનો અમે આવતા દિવસોમાં સાથે મળીને આપીશું. અમારી સાથે વાત કરવા માટે આભાર. તો આ હતા રણછોડભાઈ કે જેઓ માલધારી આગેવાન તરીકે આજે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે મળ્યા હતા અને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે આ કાયદાનો અમલ હાલ પૂરતો મોકૂફ રહેશે. કેમેરા પર્સન દીક્ષિત દરજી સાથે ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. રખડતા ઢોર નિયંત્રણ બિલ રદ કરવા કોંગ્રેસના ધામા. કોંગ્રેસના ધારાસભ્ય લાખા ભરવાડની માંગ છે કે કાયદો મોકૂફ નહીં, સંપૂર્ણ રદ કરવામાં આવે. લાખા ભરવાડનું કહેવું છે, કાયદો રદ નહીં કરાય ત્યાં સુધી પશુપાલકો વિરોધ કરશે. આખેલો કાયદો તો ગમે ત્યારે ફરીથી અમલમાં મૂકી શકાય છે, પણ અમારી તો માંગણી એ છે કે આ કાયદાને મોકૂફ નહીં, સંપૂર્ણ કાયદાકીય રીતે એની પ્રક્રિયા કરીને નાબૂદ નહીં કરવામાં આવે ત્યાં સુધી સમગ્ર ગુજરાતનો ગોપાલક અને અન્ય પશુપાલકો લડતા રહેશે એવું મારે કહેવું છે. અને વાત કરીશું સેનેટમાં સફાયાની. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આટલા વર્ષોમાં પ્રથમ વખત સેનેટની ચૂંટણી સમયસર નહીં લેવાતા ઇન્ચાર્જ કુલપતિ ગિરીશ ભીમાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી તેમણે જણાવ્યું કે યુનિવર્સિટી પેનલમાં લીગલ એડવાઇઝર પાસે માર્ગદર્શન લેવામાં આવ્યું છે અને જેમાં તેમણે જણાવ્યું છે કે વર્ષ 2018-19-20 મતદાર યાદી રિવાઇઝ કરવામાં નથી આવી અને માટે ચૂંટણી કરવી હિતાવહ નથી. તેમજ અધ્યાપક મંડળની પણ માંગ છે કે મતદાર યાદી રિવાઇઝ કર્યા વગર ચૂંટણી ન કરવી જોઈએ. હવે ચૂંટણી કેવી રીતે કરવી તે માટે અધિકારીઓ અને લીગલ અભિપ્રાય મેળવ્યા બાદ ચૂંટણી અંગે નિર્ણય લેવામાં આવશે. આ માટે સરકારનું પણ માર્ગદર્શન લેવાશે. ગિરીશ ભીમાણીએ કહ્યું છે કે જો 23 મે સુધીમાં ચૂંટણી ન યોજાય તો મારા સહિત 7 સભ્યો સિન્ડિકેટનું સભ્યપદ ગુમાવશે અને જેમાં ભાજપના ડોક્ટર નેહલ શુક્લ, ડોક્ટર મેહુલ રૂપાણી, ડોક્ટર ભરત રામાનુજ, ભાવિન કોઠારી, પ્રવીણસિંહ ચૌહાણ, કોંગ્રેસના ડોક્ટર હરદેવસિંહ જાડેજાના નામનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમવાર સેનેટની ચૂંટણી મુલતવી રખાઈ છે. સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયની સેનેટની ચૂંટણીને લઈને કાયદાકીય ગૂંચ થોડી ઊભી થઈ છે. વિવિધ સંગઠનોએ, વિદ્યાર્થી સંગઠનોએ, અધ્યાપક સંગઠનોએ લેખિતમાં રજૂઆતો કરી છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્ટેચ્યુટ 5 જણાવ્યા મુજબ કે દર વર્ષે 31 ડિસેમ્બરે મતદાર યાદીઓ વિવિધ કહી કે જેમાં ચૂંટણીઓ થકી લોકશાહી પ્રક્રિયા મુજબ ચૂંટાઈને જે સેનેટ સભ્યો આવતા હોય છે તેમાં 31 ડિસેમ્બર દર વર્ષની એ 31 ડિસેમ્બર સુધીમાં મતદાર યાદીઓ રિવાઇઝ કરવી જોઈએ. મહેસાણા તબીબોની હડતાલને લઈને આરોગ્ય મંત્રીનું નિવેદન છે. સરકારી તબીબોની હડતાલનો સુખદ ઉકેલ કલાકોમાં આવશે. સરકારી તબીબોની હડતાલ ટૂંક સમયમાં જ સમેટાશે તેવું નિવેદન આપવામાં આવ્યું છે કે સુખદ અંત આવશે તેવી વાત કરવામાં આવી છે. ચોથો દિવસ છે એ તો એનો સુખદ ઉકેલ કલાકોમાં આવશે. આજે ચોથો દિવસ છે એ તો એનો સુખદ ઉકેલ કલાકોમાં આવશે. જામનગરમાં સિનિયર તબીબો છેલ્લા 4 ચોક્કસ મુદતની હડતાલ પર છે અને ત્યારે આજે ચૈત્રી નવરાત્રી દરમિયાન તબીબોએ મેડિકલ કેમ્પસમાં ગાયત્રી યજ્ઞ કરી પોતાની માંગણી સરકાર સંતોષે તેવી પ્રાર્થના કરી અનોખો વિરોધ કર્યો. તો સૌરાષ્ટ્રની સૌથી મોટી અને રાજ્યની બીજા સરકારી
ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ ઉપરાંત જામનગર જિલ્લાના 200થી પણ વધુ સિનિયર તબીબોએ હડતાલ પર છે અને પોતાની પડતર માંગણીઓને લઈને છેલ્લા 4 દિવસથી ચાલી રહેલી સિનિયર તબીબોની હડતાલના પગલે હોસ્પિટલમાં દર્દીઓને સિનિયર ડોક્ટર વગર હાલાકી ભોગવવી પડી રહી છે. હાલ ગુજરાતભરના ડોક્ટરો પોતાની માગણીને લઈને હડતાલ ઉપર ઉતર્યા છે. અચોક્કસ મુદતની હડતાલ છે ત્યારે જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ કે જે સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે ત્યાં પણ હાલ તબીબો છે એ યજ્ઞ કરી રહ્યા છે. જે પ્રકારે હડતાલ છે તે હડતાલનું શસ્ત્ર ઉગાવી રહ્યા છે. અહીં જે તબીબો છે તે તબીબોની માગણી નથી સંતોષાઈ જેને લઈને હાલ યજ્ઞ પણ કરવામાં આવી રહ્યો છે. હાલ નવરાત્રી ચાલી રહી છે ત્યારે જ યજ્ઞ કરવામાં આવી રહ્યો છે. તબીબો સાથે વાત કરશું. શું કહેશો, તમારી હડતાલ યથાવત છે અને આજે યજ્ઞ પણ કરવામાં આવ્યો છે? અમારા આ ઘણા લાંબા સમયથી જે પડતર પ્રશ્નો હતા, જેમ કે અમારી બધાની એડહોક સર્વિસીસ, કેટલા બધા ડૉક્ટર છે કે જે 10-12 વર્ષથી એડહોક નોકરી બજાવે છે, જેમની નોકરીની કોઈ સલામતી નથી, કોઈ પણ ખાતરી નથી. ઉપરાંત હવે કોન્ટ્રેક્ચ્યુઅલ ભરતીઓ શરૂ કરવામાં આવી છે જે 11 મહિનાના, એટલે જે કામદારોની ભરતી થાય એ પ્રકારે ડૉક્ટરોની ભરતી શરૂ થઈ છે. અને એ ઉપરાંતના બીજા 10-12 પ્રશ્નો છે જેને અંગે અમે દિવસ 4 થી અચોક્કસ મુદતની હડતાલ ઉપર છીએ. વારંવાર રજૂઆત છતાં, વારંવાર લેખિત તથા મૌખિક ખાતરી છતાં પ્રશ્નો ઉકેલાયા નથી. તો અમે રોજ અલગ અલગ કાર્યક્રમો કરેલા. કાલે અમે રાષ્ટ્રગીત ગાયેલું અને રાષ્ટ્રગીત દેશભક્તિના ગીતો ગાયેલા રેલી કાઢેલી. આજરોજ અમે હવન કરી રહ્યા છીએ. ચૈત્રી નવરાત્રિ પણ ચાલે છે, એ નિમિત્તે અમે માતાજીની ઉપાસના કરીએ છીએ. સરકાર શ્રી તથા સર્વેને એક સદબુદ્ધિ મળે કે જેથી અમારા પ્રશ્નો સહેલાઈથી, બહુ જ અઘરા નથી, ઘણા બધા નાણાકીય પ્રશ્નો નથી, વહીવટી પ્રશ્નો છે વધારે, તો એ બધા જલ્દીથી ઉકેલાય અને અમે ફરીથી અમારા કાર્યમાં રત થઈ શકીએ એવી અમારી દિલની લાગણી છે. દિલની લાગણી ડોક્ટરોએ વ્યક્ત કરી છે. શું કહેશો સાહેબ, કારણ કે આજે હવન પણ કર્યો છે, આગામી સમયમાં આપની જે માગણીઓ છે એ નહીં ઉકેલાય તો શું? અમે અમારા સેન્ટ્રલ કાઉન્સિલ તેમજ દરેક મેડિકલ કોલેજ, GMERS, ESIS, એથી બનેલું અમારું ગુજરાત ગવર્મેન્ટ ડૉક્ટર્સ ફોરમ એ અમને દરરોજે દરરોજ માર્ગદર્શન આપે છે અને અમે ઈચ્છીએ છીએ કે સરકાર અમારી આ ન્યાયિક માગણીને ચોક્કસ સંતોષશે. મધ્યસ્થીમાં પણ અમારી આ ન્યાયિક માગણીઓ સંતોષાયેલી જ, પરિપત્ર પણ થયેલો, પણ હજી એમનું અમલીકરણ નથી થતું. જેથી અમલીકરણ નહીં થાય ત્યાં સુધી અમે આ હડતાલ ચાલુ રાખીશું. અમલીકરણ ન થાય ત્યાં સુધી જામનગરની આ હડતાલ ચાલુ રહેશે તેવું ડોક્ટરોએ કહ્યું છે. જે પ્રકારે વાત કરવામાં આવે, હાલ જામનગરમાં વિવિધ કાર્યક્રમો આપી અને વિરોધ વ્યક્ત કરવામાં આવે છે, પડતર માગણીઓ સ્વીકારાય નહીં ત્યાં સુધી ડોક્ટરો હડતાલ ઉપર છે, તેની હાલાકીઓ છે તે દર્દીઓને ભોગવવી પડી રહી છે. કિંજલ કરસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. અને વાત કરીશું કોરોનાની સાઈડ ઇફેક્ટની. કોરોનાકાળમાં ઘણા લોકોએ સર્વસ્વ ગુમાવ્યું છે. કોઈએ પિતા માતા ગુમાવ્યા તો કોઈને આવી પડ્યું છે અસહ્ય દુઃખ. કંઈક આવી જ વેદના ભરી કહાની છે વેજલપુરમાં રહેતા જિજ્ઞાસા બહેનની, કે જેઓ કોરોના થયાના 1 વર્ષ બાદ પણ ચાલી નથી શકતા. ક્યારેક તો એવું થાય કે આની કરતાં તો ના જ બચ્યા હોય તો સારું. આટલા પૈસા ખર્ચવા છતાં પણ કોઈ એટલું કહેવાય ને કે એટલું સારું નથી થયું. આ છે જિજ્ઞાસાબેન શાહ, જેમની આંખોમાં આંસુ નથી સુકાતા. કોરોનાએ તેમની જિંદગીમાં એવું તો દુઃખ વેર્યું કે પરિવાર વેર વિખેર થઈ ગયો. કદાચ જિજ્ઞાસાબેન પ્રથમ એવા દર્દી હશે જેઓ પાછલા 11 મહિનાથી રાત્રે સૂઈ નથી શકતા, પડખું નથી ફરી શકતા, પગ નીચે નથી મૂકી શકતા. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે જ્યારે જિજ્ઞાસાબેન સાથે મુલાકાત લીધી અને તેમની વ્યથા સાંભળી, ચોંકી ગઈ કે જિજ્ઞાસાબેન કોરોના પછી પોતાના પગ પર ઊભા જ નથી થયા. જિજ્ઞાસાબેનની તકલીફને સાદી ભાષામાં સમજીએ તો તેમના બંને પગમાં હિપ બોલ સ્ટેરોઇડને કારણે ઘસાઈ ગયા છે, જેને મેડિકલ ટર્મિનોલોજીમાં AVN કહેવાય, એટલે કે એ વસ્ક્યુલર નેક્રોસિસ. હવે કશું શક્ય નથી, હું મારું જ તે હું બીજાના પર નિર્ભર થઈ ગઈ છું. એટલે આ કોરોનાએ બધા બહુ હેરાન આખી કહેવાય ને કે જિંદગી હતી ના હતી કરી દીધી છે મારી. એટલે યાદ આવે ને ત્યારે બહુ તકલીફ થાય છે. એટલે હું બને ત્યાં સુધી યાદ નથી કરતી, યાદ કરું પછી મને શ્વાસની તકલીફો ચાલુ થઈ જાય છે.
એટલે મને મારા હસબન્ડને જે ફેમિલી મેમ્બરને ફ્રેન્ડ્સ છે એ લોકો એ જ કીધું કે હવે તું એ જૂની વાતોને ભૂલવાનો ટ્રાય કરને, આગળ તારી જિંદગી જીવવાની છે તારા છોકરા અને તારા હસબન્ડ માટે, એ તું વિચારવાનો પોઝિટિવ બનવાની કોશિશ કર. એક સમય દોડધામ કરી પરિવારની દરેક જરૂરિયાત પૂરી કરતા જિજ્ઞાસાબેન હાલ પોતાની જિંદગી વ્હીલચેર પર જીવતા થઈ ગયા છે. છતાં હિંમત હાર્યા વગર જિજ્ઞાસાબેન પોતાનું કાર્ય વ્હીલચેર પર બેસીને કરે છે. તબીબોનું કહેવું છે કે જિજ્ઞાસાબેનને કોરોના બાદ અતિ ગંભીર આડઅસર થઈ છે, પરંતુ તબીબોની અથાગ મહેનતના કારણે જિજ્ઞાસાબેનની જિંદગી બચી ગઈ છે, પણ સંપૂર્ણ સારું થતાં હજુ સમય લાગશે. મેડિકલ લેંગ્વેજમાં ડીવીટી, ડીપ વેઇન થ્રોમ્બોસિસ કહીએ, અને એમાંથી પલ્મોનરી એમ્બોલિઝમ એવો બી એને રોગ થયેલો કે જે ઘણો જ ઘાતક હોય છે, કે દર્દીઓ એમાં બચતા જ નથી હોતા. ફોર્ચ્યુનેટલી શી સર્વાઈવડ અને શી વેન્ટ હોમ. પણ પછી શું થયું કે બે મહિના પછી એને પેઇન પેઇન પેઇન, એટલે હિપમાં પેઇન બહુ જ હતું એને. સાંધાના હાડકાનો એક્સરે કરાવે, એમાં અમે જે સ્ટીરોઇડ આપેલા હોય એના લીધે એને એવીએન, એવીએન એટલે એ વાસ્ક્યુલર નેક્રોસિસ થયું. અને બે મહિના પછી જ્યારે રિકવર થઈ ગયા ફૂલ્લી, પછી ઓર્થોપેડિકને કન્સલ્ટ કરી અને એનું પછી ઓપરેશન કર્યું, અને હવે અત્યારે ધીરે ધીરે વોકરથી ચાલતા થઈ ગયા છે. જિજ્ઞાસાબેન પોતાના પગે ફરી ક્યારે દોડતા થશે તેની રાહ તો પરિવાર પણ જોઈ રહ્યું છે. કોરોનાને કારણે કપરી પરિસ્થિતિની વચ્ચે પરિવાર ભગવાનને પણ ભજવાનું ભૂલી ગયું છે, કારણ કે તન, મન અને ધનથી આ પરિવાર તૂટી ગયો છે, જેની પાસે માત્ર આત્મનિર્ભર બન્યા સિવાય કોઈ જ રસ્તો નથી. કેમેરામેન હરીશ શર્મા સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18, અમદાવાદ.